पवित्र कार्तिक मास सोमवार सोमवती अमासन सुप त्रिवेणी संगम पावन दिवसे प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ महादेवना सानिध्य में पवित्र त्रिवेणी संगम में मोटी संख्या में भक्तों ने स्नान करी पितृतर्पण पुण्यनु बाथु बाध्यु शिव एटले कल्याण अने शंकर एटले कल्याण करवावाळा तेमज शंभु एटले विश्वनी लय अने प्रलय माटे कारणभूत शक्तिनो अखूट भंडार जगतनी पालन करता ऊर्जानो उद्भव प्रभा क्षेत्रमां ज्योतिर्लिंग स्वरूपमां अरबी समुद्रना किनारे बिराजमान श्री सोमनाथ महादेव विश्वनु प्रथम ज्योतिर्लिंग आवी ज रीते आ पवित्र धरतीमां कृष्ण भगवाने 56 कोटी यादवनो उद्धार करवा माटे पवित्र त्रिवेणी संगमना किनारे श्राद्ध कर्म कर्यु हतुं कृष्ण भगवाने पण पोतानो देह स्वर्ग आज किनारे कर्यो हतो जेथी शास्त्रोक्तमां 5 तीर्थ क्षेत्रों उत्तम तीर्थ प्रभात क्षेत्र कहेवायुं छे અહીં સોમાવતી અમાસે સ્નાન કરવાથી 7 જન્મોનું પાપનું નિવારણ થાય છે તેવું શાસ્ત્રોમાં વિદિત છે આજ રોજ સોમાવતી અમાવસ્યાના દિવસે ત્રિવેણી સંગમમાં હજારો સંખ્યામાં ભાવી ભક્તોએ સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરેલું પિતૃઓને યાદ કરી શ્રાદ્ધાદિક કર્મ કરવાથી આરોગ્ય સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પુરાણમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતિ મહત્વ છે આજે અલભ્ય દિવસનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી પવિત્ર ભૂમિમાં પ્રસ્થાપિત આધ્યાત્મિક ચેતના મહાસાગરમાં સ્નાન કરી ભાવી ભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે કોઈ રોગના નિવારણ માટે કોઈ દરિદ્રતાના નિવારણ માટે તો કોઈ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયિની અમાસના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી યથાયોગ્ય દાન પુણ્ય રાજસ્થાન આપકા પર આયે હો ક્યા કિયા આપને મેં સોમનાથ મહાદેવ મંદિર હમ લોગ દર્શન કરને કે લિયે આયે હૈ और ये त्रिवेणी संगम है तीन नदियों का इसका हमारे हिंदू संस्कृति के अंदर बहुत बड़ा महात्म्य है भगवान श्री कृष्ण ने भी यहाँ अपना शरीर छोड़ा था सुबह से हमने सोमनाथ महादेव के दर्शन किए 12 ज्योतिर्लिंग के दर्शन किए और माता हिंगलाज की गुफा में भी दर्शन किए भगवान श्रीनारायण का पांडवों के हाथ से बनाया हुआ संपूर्ण मंदिर उसके भी दर्शन किए हमारी हिंदू मान्यता में बहुत बड़ा महात्म्य है इस स्थान का ये 12 ज्योतिर्लिंगों में सबसे बड़ा ज्योतिर्लिंग सोमनाथ और आज सोमवती अमावस्या મારું નામ જયદેવ ગિરિરાજ જાની તીર્થ પુરોહિત છે સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભા ક્ષેત્ર સોમનાથ શું છે આજનો દિવસ અને આજનું મહત્વ આજનું વિશેષ મહત્વ છે કે આજે કાર્તિક માસની અમાવાસ્ય છે આજે એવો પવિત્ર દિવસ છે કે એવો સમન્વય છે કે સોમવતી અમાવાસ્ય છે આ સોમવતી અમાસના દિવસે પ્રભા ક્ષેત્રની અંદર આ ત્રિવેણી ગંગાને કિનારે હજારો લોકો સ્નાન કરવા માટે આવે છે પોતાના પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધાદિક ક્રિયા કરવા માટે આવે છે અસ્થિ વિસર્જન માટે આવે છે અને સ્નાન કરી ત્રિવેણી ગંગામાં સ્નાન કરી અને ભગવાન સોમનાથનો દર્શન કરીને ધન્યતા અનુભવે છે ખાસ કરીને મહત્વ શું છે આજનું વિશેષ મહત્વ એ છે કે આજે ભગવાન આ ત્રિવેણી ગંગા આ સુધી આજે જે અમાવાસ્ય છે એનું વિશેષ મહત્વ એ છે કે આજે અહીંયા આવીએ અને દરેક પોતાના પિતૃઓના મોક્ષાર્થે શ્રાદ્ધ ક્રિયાનું વિશેષ મહત્વ છે આ ભૂમિમાં અને સ્નાનનું ત્રિવેણી સંગમમાં શું મહત્વ છે ત્રિવેણી સંગમમાં 3 નદીઓનો સંગમ છે ભગવાન કૃષ્ણનું અંતિમ ચરણ અહીંયા છે ભગવાનનું સ્વધામ ગમન અહીંયાથી કર્યું છે એટલે દરેક યાત્રિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પણ અહીંયા જ આવી અને એમને પાણીની અંજલિ દાન કરે છે શ્રાદ્ધાદિ ક્રિયા કરે છે સોમનાથ મહાદેવ